नमस्कार विद्यार्थी मित्रों, जय स्वामीनारायण। धोरण 6 विज्ञान अने टेक्नोलॉजी विषय में प्रकरण 8 शरीरनुं हलनचलन अने आजे आपणे त्रीजा भागना वीडियोनो अभ्यास करी रह्या छीए, जेमां आजे आपणे वात करीशुं हाड़काने गति प्रदान करवा स्नायुओनी उपयोगिता। विद्यार्थी मित्रों, आपणे जाणीए छीए कि आपणे चालीए, दोड़िए, कूदीए आ बधायमां आपणे आपणा हाथना, पगना, गळाना भागना हाड़काने वाळवा पड़ता होय छे अने ए हाड़काने वाळवामां सहायक बनता होय छे आपणा शरीरना स्नायु। तो आपणा सीधा राखेला हाथने आपणे कोणीएथी वाळी खभा सुधी लई जईए, त्यारे पछी खभाना भागथी पाछा मूळ अवस्थामां लावीए, आ क्रिया हाड़का अने स्नायुओ ए बन्नेना संयुक्त उपयोगने कारणे शक्य बने छे। विद्यार्थी मित्रों, स्नायुओ संकोचाय छे त्यारे आपणे वात करीए, सौथी पहला तो स्नायुओ संकोचन पण पामे छे अने स्नायुओ शिथिलन पण पामे छे। हवे आ संकोचन अने शिथिलनना परिणामे ते हाડકાને ગતિ પ્રદાન કરી શકે છે। જ્યારે બે સ્નાયુમાંથી કોઈ એક સ્નાયુ સંકોચાય છે ત્યારે હાડકું તે દિશામાં ખેંચાય છે। એ જ વખતે સ્નાયુઓની બીજી જોડનો સ્નાયુ શિથિલ અવસ્થામાં આવી જાય છે, તેથી હાડકાને મૂળ સ્થિતિમાં લાવવા માટે એટલે કે વિપરીત દિશામાં ગતિ કરાવવા માટે બીજો સ્નાયુ પાછો સંકોચાય અને હાડકાને પોતાની પૂર્વ સ્થિતિમાં ખેંચે છે, અને તે વખતે પહેલો સ્નાયુ શિથિલ થઈ જાય છે। આ જ પ્રમાણે સ્નાયુઓ હાડકાને ગતિ પ્રદાન કરાવી શકે છે, સ્નાયુઓની મદદ વગર હાડકા ગતિ કરી શકતા નથી। એટલે આપણે વાત કરી કે આ કોણીથી આપણે આ હાથી વાળીએ જ્યારે ત્યારે એક સ્નાયુ સંકોચન પામે છે, બીજો સ્નાયુ શિથિલન પામે છે, અને સંકોચન પામેલો સ્નાયુ એ હાડકાને પોતાની તરફ ખેંચે છે। એટલે આ હાથને આપણે કોણીથી વાળી અને ખભા સુધી લાવીએ તો એક સ્નાયુ સંકોચન પામશે અને એક શિથિલન પામશે, ત્યારબાદ પાછો લઈ જઈએ એટલે શિથિલન પામેલો સ્નાયુ છે સંકોચન પામશે અને સંકોચન પામેલો સ્નાયુ એ શિથિલન પામશે, અને આમ હાડકાને ગતિ પ્રદાન થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, હાડકાને ગતિ પ્રદાન કરવા સ્નાયુઓ કેવી રીતે મદદરૂપ થાય તેની આપણે ચર્ચા કરી। હવે આપણે વાત કરીએ ખોપરીના હાડકા। હવે ખોપરીના હાડકા આપણે જાણીએ છીએ કે આપણું મગજ એ ખોપરી દ્વારા રક્ષાયેલ છે, અને આપણું મગજ એ ખોપરી દ્વારા રક્ષાયેલ છે તેને કારણે નાની મોટી ઈજાઓમાં આપણા મગજ સુધી અસર પહોંચતી નથી। તો વિદ્યાર્થી મિત્રો, ખોપરીના હાડકાની વાત કરીએ તો એમાં માથાના 8 હાડકા, માથાના 8 હાડકા, જ્યારે ચહેરાના 14 હાડકાનો સમાવેશ થાય છે। એમ ટોટલ તમે જોશો તો 14 ને 8 22 હાડકા હોય છે।
खोपड़ी में माथाना आठ हाड़का जे करवत जेवा सांधा थी जोड़ायेला छे के जेओ अचल सांधा बनावे छे। तेना कारणे ते हलन चलन करी सकता नथी। ले खोपड़ीना हाड़का महत्वना अंग मगजनु रक्षण करे छे। आ उपरांत चेहराना जे 14 हाड़का छे ते पैकी एक ज नीचला जड़बानू हाड़कू एवू छे जे हलन चलन करी सके छे। बाकीना हाड़का अचल सांधाथी जोड़ायेला होवाथी ते हलनचलन करी सकता नथी। चेहराना हाड़कामां आँख नाक अने कान माटेना पोलाणो छे जेमां ते रक्षायेला होय छे। विद्यार्थी मित्रों आ बे प्रश्नो जेने तमारे व्यवस्थित लखी टूंकनो ज्ञान स्वरूपमां અને તેના ફોટા પાડી મારા વોટ્સઅપ નંબર ઉપર સેન્ડ કરવાના રહેશે। દરેક વિદ્યાર્થીને જય સ્વામિનારાયણ।